તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 19 નવેમ્બર મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. જામનગરમાં વર્લ્ડ બેંકની સહાય અંતર્ગત રિવરફ્રન્ટ કેનાલ પ્રોજેક્ટ મંજૂર થયો હતો, જે મુજબ કુલ 158.33 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. આ પૈકી રિવરફ્રન્ટ કેનાલના કામ માટે રૂપિયા 6.71 કરોડ ફાળવાયા હતા. દિનેશચંદ્ર આર અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કંપનીએ બનાવેલ કેનાલમાંથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે. પટણીવાડ, પુરબિયાની ખડકી વગેરે વિસ્તારો પ્રભાવિત થયા છે. વિપક્ષ આ કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યું છે. જામ્યુકોના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજીની આગેવાનીમાં વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વોર્ડ નંબર 12ના કોર્પોરેટરો તથા કોંગી નેતાઓએ જનરલ વોર્ડમાં જતા કોર્પોરેટરોનો રસ્તો રોક્યો હતો. વિપક્ષે નવી કેનાલ બનાવવાની તેમજ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે. આજે જામ્યુકોનું જનરલ બોર્ડ ડેપ્યુટી મેયર કરસન કરમૂરના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. બોર્ડમાં સફાઈ કામદારોના રિવાઇઝ 5 સેટઅપમાં 180 જગ્યાઓનો ઉમેરો મંજૂર થયો છે. સર્વાનુમતે આ ઠરાવ મંજૂર થયો હતો. નવી જગ્યાઓ મંજૂર થયા પછી કુલ 1381 સફાઈ કામદારોનું 9 સેટઅપ અમલી બનશે. 60થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓ બંધ થઈ જશે. આવી શાળાઓને અન્ય શાળાઓમાં ભેળવી દેવામાં આવશે. રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. આ નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે. નાના ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓછા હોય છે. નવા નિયમ મુજબ આવી અનેક શાળાઓ બંધ થઈ જશે. વિદ્યાર્થીઓને આજુબાજુના ગામની અન્ય શાળાઓમાં શિક્ષણ લેવા જવું પડશે. આ કારણે ડ્રોપઆઉટ રેશિયો વધવાની પ્રબળ શક્યતા છે. લાલપુર તાલુકા સરપંચ એસોસિએશને આ મુદ્દે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે, તેમજ લાલપુર તાલુકામાં તમામ વિકાસ કાર્યોના બહિષ્કારની પણ ચીમકી આપી છે. જામનગરની નિશા ગોંડલિયા નામની યુવતી પર થોડા સમય પૂર્વે હુમલાનો પ્રયાસ થયો હતો. આ પ્રકરણમાં પીડિતાએ આરોપી તરીકે ભૂમાફિયા જયેશ પટેલનું નામ આપ્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી, છતાં આરોપી પોલીસની પકડથી દૂર છે. આ મુદ્દે વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું છે. આવેદનમાં જયેશ પટેલને તાકીદે પકડી પાડવા રજૂઆત કરવામાં આવી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.